समस्त लोहाणा समाज द्वारा वाकानेरना धारासभ्ये जीतुभाई सोमाणीनी आगेवानीमां राम मंदिरनुं आगामी 19 तारीखे भूमिपूजन थवा जई रह्युं छे। अयोध्या पछीनुं आ मंदिर राम मंदिर बीजा नंबरनुं मंदिर बनवा जई रह्युं छे, त्यारे आ मंदिरना भूमिपूजनने लईने वाकानेर लोहाणा समाजना लोहाणा महाजनवाड़ी खातेथी 1111 कळसो साथे भव्य कळस यात्रा निकली हती, जेमां हजारोनी संख्यामां महिलाओए माथे कळस उपाड़ी अने वाकानेरना मार्गो पर फरीने रामधाम पहोंच्या हता। त्यारे महत्वनुं छे के आ रामधाम खाते 108 कुंडी श्रीराम महायज्ञ योजाई रह्यो छे, जेमां दूर दूरथी यजमानो पधार्या छे। आ रामधाम खाते बनी रहेल राम मंदिर समस्त विश्वभरमां वसता रघुवंशीओनुं आस्थानुं केन्द्र बनी रहेशे। 19 तारीखे मंदिरनुं भूमिपूजन करीने जीतुभाई सोमाणीने रघुवंशीओ पारणा करावशे, तेमज 18 तारीखे ब्रह्मचोर्यासीनुं आयोजन पण करवामां आव्युं छे, तेमां आजुबाजुमां वसता तमाम हजारो ब्राह्मणोने भोजन करावामां आवशे। આજે આપ જોઈ રહ્યા છો કે રઘુવંશીનો કુંભ જ્યારે ઉમટી પડ્યો છે વાકાનેરથી ધાલીડા મુકાને જ્યાં રામધામ બનવા જઈ રહ્યું છે, ત્યારે આજે અહીંયા કળશ યાત્રા નીકળી રહી છે। 1111 કળશ જ્યારે કુંભ તમામ બહેનોએ ઉપાડી અને આ યાત્રા અહીંથી જાય છે। આપણે અહીંયા પૂછીશું આ મહિલાઓને કે શું ઉત્સાહ છે આજે રઘુવંશીનો કુંભ જ્યારે યોજાશે, શું કહેશો બેન, આપણને કેવો ઉત્સાહ છે? બહુ જ એકદમ આનંદનો માહોલ છે અને જાણે ઘર ઘર દિવાળી આવી ગઈ છે, દીવા અને આનંદનો ઉત્સાહ આજે ઘર ઘર દિવાળી જેવો માહોલ જ્યારે કહે છે, શું કહેજો, ક્યાંથી બધાનો જવાબ? રાજકોટથી। કેટલા લોકો આવ્યા છો રાજકોટથી? અમે 10 જણા રાજકોટથી પણ અહીંયા ઘણા બધા મહિલાઓ પહોંચ્યા છે અને એમપીથી પણ અહીંયા રઘુવંશીઓ આ યજ્ઞની અંદર બેસવા માટે આવેલા છે। ત્યારે આપણે જોઈ રહ્યા છે કે આ બેનની અંદર દરેકની ઉત્સાહ મોઢા ઉપર જ્યારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે ત્યારે આપણે અહીંયા દરેક લોકો પાસેથી જાણીશું, શું કહેશો બેન, કેવો ઉત્સાહ છે આપણને? અમને ખૂબ જ ઉત્સાહ છે, ખૂબ જ ઉત્સાહ છે। જય જય રઘુવીર, જય જય શ્રી રામ। આપ જોઈ રહ્યા છો જ્યારે આ યાત્રા નીકળી છે ત્યારે રસ્તાની ઉપર રામલલ્લાને વધાવવા માટે લોકો ઉમટી પડ્યા છે। આપ જોવો છો જ્યારે રામનો રથ અહીંયા નીકળ્યો છે ત્યારે અયોધ્યા જેવો માહોલ અહીંયા સર્જાયેલો દેખાય છે। આપ એક અયોધ્યાની અંદર જ્યારે રામલલ્લાની પ્રતિષ્ઠા હતી અને અયોધ્યામાં જે માહોલ જોવા મળી રહ્યો હતો એવો આ ગુજરાતમાં અને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં જ્યારે રામધામ ખાતે જ્યારે રામ મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે દરેક દર્શકોને આ યાત્રા આ જે જળ યાત્રા નીકળી છે અને આવતીકાલે યજ્ઞ અને શિલાપૂજનનો પ્રારંભ થવાનો છે ત્યારે આપણે જોઈ રહ્યા છો રામના ધજા પતાકા સાથે દરેક રઘુવંશીઓ ઉમટી પડ્યા છે। અહીંયા આપણે બીજા રઘુવંશીઓને પણ આપણે પૂછીશું શું કહેવા